ઉનાળાની પરીક્ષાએ પૂર્ણ થતાં જ બાળકો વેકેશનમાં જતા હોવાથી તેને મામા મહિનો પણ કહેવામાં આવે છે. જોકે આ મામા મહિનાને લાંછન લગાવે તેવું કાર્ય સુરતમાં એક ભાણેજ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મામાની દીકરીને લગ્નના 7 દિવસમાં ભગાવી દીધી હતી, જેની જાણ થતાં તપાસ માટે વતનથી સુરતમાં આવેલા 2 મામા અને તેના પુત્ર પર બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો, જેમાં 1 મામાનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 મામા અને પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મનસુખભાઈના શરીર પર એટલા ઘા મારવામાં આવ્યા હતા કે તેનો ચહેરો પણ ઓળખી શકાય તેમ ન હતો, જ્યારે બાબુભાઈને પણ માથા પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. મનસુખભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાબુભાઈને 108માં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ખૂબ જ ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં બાબુભાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. હાલ તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ રાજેશ મનસુખભાઈ વાઘેલા. ઘટનામાં તો એવું છે કે 20 દિવસ પહેલાં મારા કાકા બાબુ છે ને એની છોકરી આ લોકો ભગાડી આવ્યા હતા સામેવાળા, જે વનરાજ માઠું છે, પ્રકાશ માઠું છે, વિશાલ માઠું છે અને એક હાર્દિક માઠું કરીને છે, અને દેવલબેન માઠુંભાઈ છે ચારોલિયા. ગામ એમનું છે થોરાળી, તાલુકો છે શિહોર અને જિલ્લો ભાવનગર. ત્યાર પછી 20 દિવસ પહેલાં અમારા કાકાની છોકરી ભગાડીને લઈ ગયા હતા, એને સુરતમાં લઈને ગયા હતા. પછી આ લોકો અહીંયા સુરતમાં એને ખબર પડી એટલે આ લોકો છોકરીને પાછી લઈ ગયા. પાછી લઈ ગયા પછી છોકરીને તાત્કાલિક 7 થી 8 દિવસમાં બીજે પરણાવી દીધી. બીજે પરણાવી દીધા પછી આ લોકોએ એવા માથાભારે માણસો છે અને ખૂની માણસો છે, અને આ લોકોએ સામેથી ફરીને પાછા જ્યાં છોકરીને પરણાવી હતી ત્યાંથી પાછી ભગાડી આવ્યા. અત્યારે છોકરી લાપતા છે કે વાવડ મળતી નથી. ત્યાર પછી મનસુખભાઈ, બાબુભાઈ અને બાબુભાઈનો દીકરો વિક્રમ, આ 3 લોકો ગામડેથી કોઈને કીધા કરવા વગર સીધા આ લોકો અહીંયા સુરતમાં આવ્યા. નીલગીરી વિસ્તાર કહેવાય છે, પર્વત પાટિયાની આજુબાજુ, ત્યાં ગયા એટલે જઈને પૂછ્યું એટલે ડાયરેક્ટ આ લોકો માથે હુમલો કર્યો. અને મનસુખભાઈ મારા પપ્પા છે એક્સપેર થઈ ગયા, અને બાબુભાઈ અત્યારે સિરિયસ કોમામાં છે. હુમલો કરનાર જે વ્યક્તિ છે એ કુટુંબમાં મારા પપ્પા મનસુખભાઈ અને મારા કાકા બાબુભાઈ એમના બેન છે અને એમના ભાણિયા છે. હુમલો કરવામાં તો એવું છે સાહેબ કે મનસુખભાઈને માથામાં પૂરી તરીકે ઈજા થઈ છે. કેટલા ઘા થયા છે એનું કોઈ નક્કી નથી, કેમકે માથાનું કોઈ હરખું એંધાણ છે નહીં. અને તીક્ષ્ણ હથિયારથી અને લોખંડ ફોડવાના ગણથી એટલે હથોડાથી આ લોકોને માર મારવામાં આવેલો છે. અમારી માંગણી એવી છે સરકાર પાસે કે અમને આમાં ઇન્સાફ આપો અને આ લોકોને જે કડકથી કડક સજા થાય અને ફાંસી થાય તો અમારા માટે બેસ્ટ જ છે. સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે 11:30 વાગ્યાના બપોરના સુમારે આ કામના ફરિયાદી તે એમની બેનને વિશાલ નામના આરોપીએ જે 1 માસ અગાઉ તેમના વતનથી ભગાડી અને પૂણા ખાતે લઈ આવેલ જે બાબતે હાલના ફરિયાદી તેમજ તેના પિતા તેમજ તેના મોટા બાપા એ રીતે અહીંયા આવી અને ફરિયાદીની બેનને જે તે વખતે પાછા લઈ ગયેલા અને ત્યારબાદ તેના લગ્ન થઈ ગયેલા, આ લગ્ન બાદ ફરીથી આ કામે ફરિયાદીની બેન પોતે એના સાસરીમાંથી ભાગી જતા ફરિયાદીએ પોતે ફરિયાદી તેમજ તેના પિતા તથા તેના મોટા બાપા ગઈકાલે સવારે તેમના વતનથી અત્રે પૂણા ખાતે આવી અને આ કામના આરોપીઓ કે રેશમા રો હાઉસ પર્વત પાટિયા પાસે આવેલ SMCના પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગવાળી જગ્યાની બાજુમાં ખુલ્લી જગ્યા છે નીલગીરીના ખેતરો, ત્યાં આગળ આ કામના આરોપીઓ રહેતા હોય ત્યાં પોતાની બહેનની તપાસ કરવા ગયેલા અને અગાઉ પોતાની બહેનને તે ભગાડી લાવવા બાબતે પૂછતા અને ફરીથી પણ તું જ ભગાડી ગયેલ છે તેવું જણાવતા આ કામના આરોપીઓ અને ફરિયાદ પક્ષ વચ્ચે બોલાચાલી થયેલી. બંને પક્ષના ફરિયાદી તેમજ આરોપી બંને એક જ જ્ઞાતિના હોય બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈ આ કામના આરોપીઓએ પોતે ત્યાંથી લાકડી તેમજ પાઇપ અને છૂટા પથ્થર મારી અને આ કામના ફરિયાદીના મોટા બાપાને માથાના ભાગે ગંભીર ઇજા કરેલી અને તેઓ મરણ ગયેલા, અને ફરિયાદીના પિતાશ્રીને પણ આ મારામારી દરમિયાન માથાના ભાગે ઇજા થયેલી અને ફરિયાદીને પણ હાથના ભાગે લાકડું વાગવાથી ઇજા થયેલી. અને આ કામે
તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો, તેમજ ગુનાના કામે ચારેય આરોપીઓને પોલીસે ડિટેન કરી લીધા છે. તેમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવી છે.